વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે બુધવારે અમદાવાદમાં સાંજે 6 વાગે સીદી સૈયદની જાળીની મુલાકાત લેવાના છે, ત્યારે સીદી સૈયદની જાળીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો બુધવારે અમદાવાદમાં સાંજે 6:30 વાગે સીદી સૈયદની જાળીની મુલાકાત લેવાના છે, ત્યારે સીદી સૈયદની જાળીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાથે મહત્વની વાત એ છે કે આ વખતે મકબરીની નમાજ થશે તે વખતે સલામતીના પગલાંને ધ્યાનમાં રાખીને કોઈને પણ મસ્જિદમાં પ્રવેશ મળી શકશે નહીં. નમાઝ પઢનાર પર પ્રતિબંધ મુકાતા એક નવા વિવાદે જન્મ લીધો છે. મોદીના આગમન ટાણે જ મુસ્લિમોમાં એક વિવાદ સર્જાયો છે. સૂત્રોના મતે નમાઝના કારણે જ નરેન્દ્ર મોદી અને શિન્ઝો એબેની મુલાકાતનો સમય છેલ્લી ઘડીએ બદલવામાં આવ્યો છે. પહેલા બંને મહાનુભાવોની મુલાકાતનો સમય 7 વાગે રાખવામાં આવ્યો હતો, પણ જ્યારે ખબર પડી કે મકબરીની નમાઝ સાંજે 7 વાગે થાય ત્યારે પીએમઓથી સમયમાં ફેરફાર કરાયો હતો. હવે મુસ્લિમોએ એવો સવાલ ઊભો કર્યો છે કે મોદીની મુલાકાત વખતે મકબરીની નમાઝનો સમય થશે ત્યારે કોઈપણ નમાઝીને સીદી સૈયદની મસ્જિદમાં પ્રવેશ મળશે ખરો? તેવા જ વાદ વિવાદથી હવે નવો મોડ આવે છે તે જોવાની વાત રહી. સાથે જ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીના વડા રિઝવાન કાદરીએ ઔપચારિક વાત દરમિયાન જણાવ્યું કે પ્રોટોકોલ પ્રમાણે અમારી સમિતિના 2 સભ્યોને મોદીના મુલાકાત વખતે મસ્જિદમાં જવાની કાર્ડ અપાયું છે. ઘણા લોકો આ મુદ્દે રાજકારણ રમી રહ્યા છે. આ બંને મહાનુભાવો એક સાંસ્કૃતિક વારસાને નિહાળવા જોવા આવી રહ્યા છે. મને જાણ નથી કે કેટલા લોકોને મસ્જિદ પ્રવેશ મળશે. જો કે લોકો કહી રહ્યા છે મગરીબની નમાજ વખતે ગણતરીના નમાજીઓની જ પસંદગી કરાય છે અને તેમને જ કાર્ડ ઇસ્યુ કરાયા છે. સોશિયલ મીડિયામાં વિવાદ થતાં મસ્જિદના પેશઈ મામે પણ ખુલાસો કરવો પડ્યો છે કે મસ્જિદમાં નમાઝ થશે અને નમાઝીઓને પણ પ્રવેશ મળશે. સાથે હાલ મસ્જિદને સજાઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ.